વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. વિષય ગણિત ગમ્મતની અંદર આપણે જોઈએ છીએ ચેપ્ટર 2, જેમનું નામ છે સંખ્યાની ગમ્મત. સંખ્યાની ગમ્મતમાં આપણે પાઠ્યપુસ્તકમાં આખું ચેપ્ટર જોઈ ગયા છીએ. આપણે પૂરીએ છીએ સ્વાપોથી. તો સ્વાપોથીમાં જે છે આપણે આગળ જોઈ ગયા ઘણું બધું, અને હવે આપણે જોઈએ છીએ આગળની વસ્તુ, જ્યાં આપણે પહોંચ્યા છીએ, જ્યાં આપણને આપેલી છે મણકા ઘોળી. એટલે કે આપણનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન 30 હતો, જેમાં આ લખેલું હતું કે મણકા ઘોળીના આધારે સંખ્યાઓને અંકમાં લખો. તો આપણે મણકા ઘોળી જે આપેલી હતી એમના આધારે આપણે સંખ્યાને લખવાની હતી. તો હવે આપણે પ્રશ્ન 30માં આગળ 3 મણકા ઘોળી જોઈ ગયા હતા, અને હવે અહીંયાથી આપણે 3 જે નીચે આપેલી છે એ આપણે અહીંયા જોવાની છે. તો આપણે ગણવાની શરૂઆત કરીશું. 1, 2, 3, 4, 5. તો આપણને 5 મણકા આપેલા છે, તો આપણે અહીંયા લખીશું 5. પછી ગણીએ 1, 2, 3, 4, 5, તો એ પણ 5 છે, તો અહીંયા આપણે લખીશું 5. પછી 1, 2, 3, 4, 5, તો અહીંયા આપણે લખીશું 5. તો આપણને સંખ્યા મળી 555. આગળ જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7. આપણને આપેલા છે 7 મણકા, તો અહીંયા લખીશું આપણે 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. જે આપણને અહીંયા આપેલા છે 9 મણકા, તો આપણે લખીશું 9. 1, 2, 3. આપણને અહીંયા આપેલા છે 3, તો અહીંયા લખીશું આપણે 3. તો આપણને સંખ્યા મળે છે 993. આપણે આગળ ગણીએ 1, 2, 3, 4, 5, 6. અહીંયા આપણને સંખ્યા મળશે 6. અહીંયા એક પણ મણકું નથી, તો આપણે લખીશું 0. 1, 2, 3. અહીંયા લખીશું 3. તો આપણને સંખ્યા મળે છે 603. તો આપણે એવી રીતે મણકાને ગણવાના અને સંખ્યા લખવાની છે. હવે આપણને આગળ આપેલો છે 31 નંબરનો પ્રશ્ન. તો 31 નંબરમાં લખ્યું છે કે ખાલી જગ્યા પૂરો. શું લખેલું છે? તો કે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને આપેલા છે 137. તો 100, દસક અને એકમ. તો આપણે જ્યારે આગળ મણકા ઘોળી શીખ્યા હતા ત્યારે મેં કહેલું હતું કે છેલ્લી સંખ્યા જે છે એકમ કહેવાય, એમની આગળ દસક અને એમની આગળ જે છે 100, એટલે કે 100, દસક અને એકમ. તો પહેલી જે સંખ્યા છે એ 100 છે, તો આપણે એમાં પહેલા ખાનામાં 1 લખીશું. બીજી સંખ્યા જે દસક કહેવાશે તો એમાં 3 લખીશું, અને છેલ્લી સંખ્યા છે એ 7 છે, તો એ છે એકમ. તો આપણે આખી સંખ્યાને છૂટા પડતા જશું અને લખતા જશું. અહીંયા 462 આપેલા, તો 406 દશક અને 2 એકમ. 500 દશક, 6 એકમ. 303 દશક અને 3 એકમ. 810, તો 801 દશક, 0 એકમ. 369, તો 306 દશક, 9 એકમ. 999, તો 909 દશક, 9 એકમ. 700, તો 700 દશક અને 0 એકમ. 207 દશક, 8 એકમ. 622, તો 602 દશક અને 2 એકમ આપે. હવે આપણને આપેલું છે 32 નંબર. સ્થાન કિંમત લખો. એટલે કે સ્થાન કિંમત એવી રીતે આવે છે કે એક હોય આપણને, જો અહીંયા આપણને પહેલી સંખ્યા શું આપેલી છે, તો કે પહેલી સંખ્યા આપણને આપેલી છે 918. તો 9ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 9ની પાછળ 0 લાગશે. 2 0, 2 આંકડા છે તો 2 0 લાગશે, એટલે એમની સ્થાન કિંમત જે છે એ શું થશે? તો કે 9ની સ્થાન કિંમત જે છે એ 2 0 પાછળ લાગતા એટલે 900 થઈ જશે. અને પછી શું છે? તો કે 1, તો 1ની સ્થાન કિંમત છે એમની પાછળ 10 લાગશે એટલે એમની સ્થાન કિંમત 10 થઈ જશે. 8ની પાછળ કંઈ પણ નહીં લાગે એટલે એની સ્થાન કિંમત જે છે એ શું થશે? તો કે 0. તો આપણને અહીંયા જોઈએ 9, તો 9ની સ્થાન કિંમત અહીંયા લખવાની છે આપણે. તો 9ની પાછળ 20 લાગશે, તો આપણે લખીશું 900. પછી 1, તો 1ની સ્થાન કિંમતની પાછળ 1ની પાછળ 10 લાગશે, તો એ સ્થાન કિંમત અહીંયા લખીશું. પછી આપણને છેલ્લે આપેલા છે 8, તો 8ની સ્થાન કિંમત 8 રહેશે. પછી આપેલા છે 1, તો 1ની પાછળ 2 સંખ્યા છે, તો 20 લાગશે, તો 1ની સ્થાન કિંમત થશે 100. 8, તો 8ની પાછળ 10 લાગશે, તો એમની સ્થાન કિંમત 80. અહીંયા 9, તો 9ની સ્થાન કિંમત 9. અહીંયા 8, તો 8ની સ્થાન કિંમત 800. 9, 9ની સ્થાન કિંમત 90. 1, તો 1ની સ્થાન કિંમત 1. પછી આપણને આપેલા છે 9, તો 9ની સ્થાન કિંમત થશે 900. 8ની સ્થાન કિંમત થશે 80. 1ની સ્થાન કિંમત થશે 198.
તો એકની સ્થાન કિંમત પહેલાં બોક્સમાં લખવાની, 009 તો 9ની પાછળ 10 અને 8 તો 8ની સ્થાન કિંમત થશે 819 તો અહીંયા 8 પાછળ 2 સંખ્યા તો 20 પછી 1 તો 1ની સ્થાન કિંમત 1ના બોક્સમાં લખીશું તો એમની પાછળ 9 એક સંખ્યા આપેલી છે તો 10 લાગશે 9 9ની પાછળ 1 પણ સંખ્યા નથી એટલે એની સ્થાન કિંમત 9 જ થશે. હવે 33 નંબર, નીચે કેટલીક વસ્તુઓની સંખ્યા આપેલી છે, હવે તે વસ્તુઓ સમાવવા 100 10 10 અને 1 1 કેટલાક પડીકા બનશે તે કોષ્ટકમાં લખો. નોંધ, 1 1 પડીકાને આપણે છૂટક સંખ્યામાં કહીશું. તો 1 1 જે પડીકા છે આપણે એમને છૂટક સંખ્યા કહીશું, એટલે કે 1 1 જે પડીકા બનતા છે એને આપણે છૂટકમાં લખીશું. અહીંયા 100 પેકેટ બનાવવાના, 10 10 પેકેટ બનાવવાના, છૂટક વસ્તુ એટલે કે 1 1 પેકેટ. તો હવે જે છે આપણે અહીંયા સંખ્યાને છૂટી પાડવાની રહેશે. તો 214 તો 100 કેટલા પેકેટ બનશે, તો કે 2 પેકેટ બનશે. કેટલા બનશે, તો કે અહીંયા લખીશું 2. પછી 1 જે થશે 10 પેકેટ, તો કે અહીંયા 10ની પછીની 10 તો અહીંયા 1 પેકેટ બનશે. પછી જે છે છૂટક વસ્તુઓ કેટલી મળશે, તો આપણને અહીંયા 4 મળશે. પછી આપણને આપેલા છે 408 તો 100 4 પેકેટ બનશે, 10 પેકેટ બનશે, 8 છૂટક 8 વસ્તુઓ બનશે. 570 તો 5 પેકેટ, પછી 10 7 પેકેટ અને છૂટક વસ્તુમાં 0. 319 તો 3 પેકેટ, 10 1 પેકેટ અને છૂટક વસ્તુઓ 9. 916 તો 9 પેકેટ, 10 1 પેકેટ અને છૂટક વસ્તુમાં 6. 555 તો 5 પેકેટ, 10 5 પેકેટ અને છૂટક વસ્તુમાં પણ 5 વસ્તુઓ. 606 તો 6 પેકેટ, 10 પેકેટમાં 0 અને 6 છૂટક વસ્તુઓ. 701 તો 7 પેકેટ, 10 પેકેટ 0 અને છૂટક વસ્તુ 1. 800 તો 8 પેકેટ, 10 પેકેટ 0 અને છૂટક વસ્તુમાં પણ 0. 090 એટલે કે 100 એક પણ પેકેટ નહીં, 0. 10 9 પેકેટ અને છૂટક વસ્તુમાં પણ 0. હવે આપણને આગળ આપેલો છે 34 નંબરનો પ્રશ્ન. તો 34 નંબરના પ્રશ્નમાં આપણને શું સૂચના છે, તો વાંચીએ 34. જો કોઈ દુકાનદાર માત્ર 100 રૂપિયાની 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો જ લેતો હોય અને તમે નીચે આપેલી કિંમતની વસ્તુ ખરીદો, તો તમારે તેને કઈ નોટ સિક્કા કેટલી સંખ્યામાં આપવા પડશે? જો કોઈ દુકાનદાર 100 રૂપિયા લેતા હોય, 10 રૂપિયાની નોટ લેતા હોય અને 1 રૂપિયાનો જ સિક્કો લેતા હોય, એટલે કે 50 રૂપિયાની નોટ ના લેતા હોય, 20 રૂપિયાની પણ નોટ ના લેતા હોય, કે 5 રૂપિયાનો સિક્કો કે એવી કોઈ પણ વસ્તુ ના લેતા હોય, અને આપણને જે સંખ્યા આપેલી છે એ પ્રમાણે આપણે વસ્તુની કિંમત ચૂકવવાની છે, તો આપણે કેવી રીતે ચૂકવશું તો જોઈએ. 353 તો આપણે જે છે 100ની 3 નોટ આપણે આપીશું, 10ની 5 નોટ આપીશું અને રૂપિયાના 3 સિક્કાઓ આપણે એમને આપીશું. પછી 505 તો 100ની 5 નોટ આપીશું, 10ની 1 પણ નોટ નહીં અને રૂપિયાના 5 સિક્કા આપણે એમને આપીશું. પછી આપણને આપેલી છે 550ની સંખ્યા, તો 100ની 5 નોટ, 10ની 5 નોટ અને સિક્કાઓ 1 પણ નહીં. 055 તો 100ની 1 પણ નોટ નહીં, 10ની 5 નોટ અને રૂપિયાના 5 સિક્કાઓ. 424 તો 100ની 4 નોટ, 10ની 2 નોટ અને રૂપિયાના 4 સિક્કાઓ. 442 તો 100ની 4 નોટ, 10ની 4 નોટ અને રૂપિયાના 2 સિક્કાઓ. 244 તો 100ની 2 નોટ, 10ની 4 નોટ અને રૂપિયાના 4 સિક્કાઓ. 900 રૂપિયા તો 100ની 9 નોટ, 10ની 1 પણ નોટ નહીં કે 1 રૂપિયાનો સિક્કો પણ આપણે 0 આપીશું. તો 900 રૂપિયામાં જે છે 2 0 છે, તો 100ની આપણે નોટ જે છે 9 આપીશું અને 10ની 1 પણ નોટ નહીં અને રૂપિયાનો સિક્કો પણ 1 પણ નહીં આપીએ. હવે આપણને આપેલું છે 35 નંબર. તો 35 નંબરમાં છે કે આ કેટલા છે, તો આપણને અહીંયા નોટ આપેલી છે અને આપણે એમનો જવાબ આપવાનો છે. તો આપણે જોઈએ કે આપણને કેટલા કેટલાની નોટ અહીંયા આપેલી છે. તો આપણે જોઈએ અહીંયા આપણને 5ની નોટ આપેલી છે, પછી અહીંયા 10ની નોટ છે, 500ની નોટ છે, અહીંયા 100ની નોટ છે, 10ની નોટ છે અને 50ની નોટ છે. તો આપણે ગણતરી કરીશું. તો અહીંયા આપણને 500ની નોટ છે, તો 500 વત્તા 100 કરીએ, તો આપણે પહેલાં 2 મીંડાવાળી સંખ્યા લઈએ, તો 500 વત્તા 100 કરીએ એટલે 6, એટલે થશે 600. પછી આપણે
એક મીંડાવાળી સંખ્યા લઈએ તો અહીંયા છે 50, 10 અને 10, તો 50, 60 ને 70, એટલે 70નું આપણે લખીશું 7, અને અહીંયા આપણને આપેલા છે 5ની નોટ, તો 5, તો 675 રૂપિયા થશે. હવે આપણે અહીંયા શું આપેલી છે, લાકડીઓ આપેલી છે જેની આપણે અહીંયા ગણતરી કરવાની, એટલે કે સળીઓ આપેલી છે જેની આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, કેટલા થયા, તો કે 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એ પણ 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એ પણ 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, એ પણ 10 થયા. અને 1 ને 2 છૂટક છે 2, તો આપણે ગણતરી કરીએ 10, 20, 30, 40 ને 2, 40 ને 2, 42, તો અહીંયા થશે આપણે 42 સળીઓ. હવે આપણે બ્લોક આપેલા છે તો આપણે બ્લોક ગણીએ. તો આપણે અહીંયા જોઈએ કેટલા બ્લોક આપેલા છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 10ના કેટલી લાઈન છે આપણે એ ગણી લઈએ, એટલે આપણને આરામથી ખબર પડી જાય. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, આવી રીતે પણ 10, આમ પણ 10, તો એ બધા થઈને થશે 100. કેટલા થશે, 100 બ્લોક આ અને 100 બ્લોક આ. તો આપણે હવે છૂટક બ્લોક ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, એ થશે 10, અને અહીંયા છે 2, તો આપણે ગણીએ 100 વત્તા 100, તો થશે 200, 210 વત્તા 2, એટલે 112, કેટલા થશે, 10 વત્તા 2 એટલે 12, એટલે 212, કેટલા બ્લોક થશે આપણને અહીંયા, તો કે 212 બ્લોક છે. હવે આપણને આપેલી છે 36 નંબર, શું આપેલું છે, તો કે 36 નંબર જો ત્રિકોણ 100 દર્શાવે છે, ચોરસ 10 દર્શાવે છે અને ગોળ 1 દર્શાવે છે, તો નીચેની સંખ્યા લખો. ત્રિકોણ કેટલા દર્શાવે છે, તો કે 100 દર્શાવે છે, ચોરસ 10 દર્શાવે છે અને ગોળ 1 દર્શાવે છે. તો આપણે ગણીએ, તો કેટલા ત્રિકોણ છે, તો કે 1, 2, 3, 4, 4 ત્રિકોણ છે એટલે થશે 400, પછી 1, 2, 3, 3 ચોરસ છે એટલે 10, 10, એટલે કે 10, 20, 30, તો એ થશે 30, તો આપણે લખીશું 3, અને 1, 1, 1, 2, 3, 4, 5, ગોળ છે એ 1 દર્શાવે છે, તો એ છે 5, એટલે આપણને મળશે 435ની સંખ્યા. હવે ત્રિકોણ અહીંયા 1 અને 2 આપેલા, તો એ થશે 200. હવે ચોરસ ગણીએ, 1, 2, 3, 4, 5, તો અહીંયા લખીશું 5, 1, 2, તો અહીંયા લખીશું 2, તો આપણને 252ની સંખ્યા મળશે. ત્રિકોણ 1, તો અહીંયા લખીશું 1, ચોરસ 1 અને 2, તો અહીંયા લખીશું 2, ગોળ 1, 2, 3, 4, 5, 6, તો અહીંયા આપણે લખીશું 6, તો 126. હવે ત્રિકોણ ગણીએ, 1, 2 અને 3, તો અહીંયા આપણને આપેલા છે 3, અને ગોળ છે 1 અને 2 આપેલા છે, તો આ 100ની સંખ્યા દર્શાવે છે, આ 10ની સંખ્યા દર્શાવે છે, તો આ થશે 302. તો 302 કેવી રીતે લખાય, કે 302, કેમ કે અહીંયા જે ચોરસનો ભાગ છે એ આપણને અહીંયા આપેલો નથી, જો ચોરસ જે છે 10 દર્શાવે છે, એટલે ચોરસની જગ્યાએ આપણે મૂકીશું 0, તો ત્રિકોણ 3, તો 3 ચોરસ નથી એટલે 0, અને 2 ગોળ છે એટલે લખ્યા 2. હવે આપણને આપેલા છે ત્રિકોણ, તો ત્રિકોણ ગણીએ, 1, 2, તો અહીંયા 2, ચોરસ આપેલું છે 1, અને ગોળ આપેલું પણ છે 1, તો આપણને મળશે 211ની સંખ્યા. હવે આપણને આપેલું છે 37 નંબર, તો 37 નંબરમાં આપેલું છે જો ત્રિકોણ 100 દર્શાવે, ચોરસ 10 દર્શાવે અને ગોળ 1 દર્શાવે, તો નીચેની સંખ્યાઓને આ સંખ્યાઓમાં દર્શાવો. તો હવે આપણે એમને દર્શાવીએ, તો 100 છે 2, તો આપણે 2 ત્રિકોણ દોરીશું, એટલે થઈ ગયા 200. પછી ચોરસ છે 10 દર્શાવે, તો આ 10, તો અહીંયા આપણે 1 ચોરસ દોરીશું. પછી 7, તો 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે 3 આપેલા છે, તો 3 ત્રિકોણ દોરીશું, 1, 2 અને 3, 2 ચોરસ દોરીશું, 1 ને 2, ગોળ 1 પણ નથી, તો આપણે અહીંયા 1 પણ ગોળ દોરવાનું નથી. હવે આપણને 1 ત્રિકોણ, 156, તો 1 ત્રિકોણ 5 ચોરસ, 1, 2, 3, 4, 5, અને છેલ્લે 6 સંખ્યા આપેલી છે, તો 1, 2, 3, 4, 5,
છ, હવે આપણને આપેલા છે ચાર, તો 400 એટલે ચાર ત્રિકોણ, એક બે ત્રણ ચાર. પછી આપણને સાત આપેલા છે તો 10 દર્શાવવાના, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, એટલે કે સાત જે છે 70 છે, એટલે સાત આપણે ચોરસ બોક્સ દોરવાના. હવે આપણને આઠ આપેલા છે તો આપણે આઠ ગોળ દોરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. હવે 606 તો છ ત્રિકોણ, એક બે ત્રણ ચાર પાંચ છ, અને ચોરસ એક પણ નહીં કેમ કે અહીંયા 10-વાળી સંખ્યા નથી. અને છેલ્લે આપણને આપેલા છે છ, તો આપણે છ ગોળ દોરીશું, એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો આપણે ત્રિકોણ, ચોરસ અને ગોળ એટલે કે ત્રિકોણ 100 દર્શાવશે, ચોરસ 10 દર્શાવશે અને શૂન્ય એટલે કે ગોળ જે છે એ 1 દર્શાવે છે. હવે આપણને આપેલો છે 38 નંબર, હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 30 આવે છે, બોલો હું કોણ છું 40 અને 50ની વચ્ચે, અને એમને લખવામાં શું આવશે, તો કે 3 આવશે. તો 40 અને 50ની વચ્ચે તો આપણે જોઈએ તો શું આવશે, તો કે 40 અને 50, તો 40થી આપણે 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 એવી રીતે આવશે. તો આપણે જે છે તો એમની બેની વચ્ચે આવે છે અને 3 આવે છે, તો આપણે છેલ્લી જે સંખ્યામાં 3 આવતા હોય લખીએ તો 45, 34, 33 અને 43, તો છેલ્લું ડી છે એ આવશે, કેમ કે એમાં છેલ્લે જો 3 આવે છે તો એમાં શું કીધું છે કે મને લખવામાં 3 આવે છે, અને એ જ સંખ્યા 40 થી 50ની અંદર આવશે. 39, મને લખવામાં 9 આવે છે અને હું 90થી સૌથી નજીક છું, બોલો હું કોણ છું, એમને લખવામાં 9 આવે છે કે એટલે છેલ્લી સંખ્યા શું હોય 9, અને 90થી પણ નજીક છે એટલે થશે 89, કે 90થી નજીક જે છે શું આવશે, તો કે 89, તો આપણે લખીશું બી. હવે આપણને આપેલું 40 નંબર, 10ની 10 નોટો ભેગી કરો તો ખાલી જગ્યા બને, તો આપણે 10ને કેટલી વાર ગણવાના, તો કે 10ને આપણે 10 વાર ગણીએ એટલે આપણે જોઈએ શું મળશે, તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, તો આપણને મળશે 100, તો આપણે અહીંયા લખી દઈશું બી. 41, સદી વત્તા અડધી સદી, તો સદી કેટલાની છે, તો કે સદી જે છે એ 100ની છે આપણે, અને અડધી સદી જે છે એ 50ની છે, તો બંને મળીને થશે 150, તો આપણે એમાં પણ લખી દઈશું બી. હવે 42 નંબર, ખાલી જગ્યા પછી ક્રિકેટર છગ્ગો મારે તો તેને બરાબર 100 રન થાય, તો આપણે જે છે 100માંથી કેટલા રનને બાદ કરી દેવાના, તો કે 6 રન, એટલે આપણને જે સંખ્યા જોઈએ છે એ મળી જશે, તો કે 100 માઇનસ આપણે છગ્ગો એટલે કે 6 રનને બાદ કરીશું, તો પહેલી ખાલી જગ્યા ઉપર આવશે 10, પહેલાં શૂન્ય ઉપર 10 આવશે, બીજા શૂન્ય પર 9 આવશે અને એક પર 0 આવશે, તો કે 10માંથી 6 જાય એટલે 4 વધે, 9માંથી અહીંયા 0 છે, 9માંથી 0 જાય, તો 9 વધે અહીંયા 0 એટલે આપણને મળશે 94, તો અહીંયા આપણને આપેલા છે 94, તો આપણે અહીંયા લખી દઈશું 94, અને એમાં આપેલા છે તો આપણે લખી દઈશું એ. અહીંયા આપણે ખાલી જગ્યામાં જે છે જવાબ લખવાનો ભૂલવાનો નથી. 43 નંબર, 10થી શરૂ કરીને 10-10ના કૂદાકા મારો તો મારા સુધી પહોંચતા 7 કૂદકા મારવા પડે, તો આપણે જે છે 10-10ના કૂદાકા મારવાના છે, કેટલા 10-10થી શરૂ કરીને 10-10ના કૂદાકા મારો તો 7 સુધી, તો આપણે 10થી શરૂઆત કરીએ, 10થી 20, 30, 40, 50, 60, 70 ને 80, 7 કૂદાકા મારવાના, 10થી શરૂ કરવાના એટલે આપણે 10 પછી શું આવે 20, તો 10થી 20 સુધીનો એક કૂદાકો ગણવાનો એટલે 20, 30, 40, 50, 60, 70 ને 80, એટલે આપણે અહીંયા આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ કેવી રીતે કૂદાકો થયો, તો 10-10થી કૂદાકાની શરૂઆત કરવાની છે અને આપણે 10-10ના જ કૂદાકા મારવાના છે અને 7 કૂદાકા મારીશું એટલે જવાબમાં આપણને મળશે 80. કેટલા મળશે, તો કે 80 મળશે. તો આપણે ચેપ્ટર 2 સંખ્યાની ગમત અહીંયા પૂર્ણ થઈ છે, તો આપણે આગળના ભાગમાં નવા ચેપ્ટર સાથે મળીશું.